શહેરમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઠેર ઠેર ઉજવણી થઈ રહી છે, ત્યારે મૂળ વણિક સમાજ દ્વારા પણ ગત તારીખ 10/3/2023 રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરાઈ હતી, જેમાં સમારંભના અધ્યક્ષ તરીકે શ્રીમતી હેમાલીબેન બુઘાવાલા ઉપસ્થિત રહ્યા હતા. સમારંભના મુખ્ય મહેમાન તરીકે શ્રીવાસભાઈ ઘીવાલા તેમજ એડવોકેટ શ્રી હસમુખભાઈ લાલવાલા ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં શહેરના જાણીતા વક્તાઓ અનુબેન લાપસીવાલા, સેલ્બી હોસ્પિટલમાં ફરજ બજાવતા ડોક્ટર જેની ગાંધી તેમજ મહિલા પોલીસ અધિકારી એસીપી મિની જોસેફ અને એડવોકેટ એરિકાબેન ચલિયાવાલા તેમજ દર્શના દીપેન જકીવાલા ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં જ હાજર મહેમાનોનું ટ્રોફી આપી સન્માન કરાયું હતું. પછી હાજર વક્તાઓએ મહિલાઓને આગળ વધવાની પ્રેરણા આપી હતી. તેની સાથે સમગ્ર કાર્યક્રમનું આયોજન કરનાર શ્રી હસમુખભાઈ લાલવાલાનું હાજર સૌ કોઈ મહેમાનોએ આભાર વ્યક્ત કર્યો હતો અને કાર્યક્રમમાં નાના બાળકો દ્વારા સુંદર કૃતિઓ પણ રજૂ કરાઈ હતી. તેમજ આ કાર્યક્રમમાં મહિલા મંડળના દક્ષાબેન ગાંધી, ચંદ્રિકાબેન સોપારીવાલા, ધર્મિષ્ઠાબેન લાપસીવાલા, ભારતીબેન આઈસ્ક્રીમવાલા, અરૂણાબેન જરીવાલા, જૈનાબેન સોપારીવાલા તેમજ ઉષાબેન ગાંધી ઉપસ્થિત રહી મહિલા દિનની ઉજવણી કરી હતી. જેમણે ખૂબ સારી એવી નામના મેળવી છે એવા હસમુખભાઈ લાલવાલા અને મંચ પર જેટલી પણ મહિલાઓ બેઠી છે અને મંચની સાથે સાથે સમાજમાં આ કાર્યક્રમમાં જેટલી મહિલાઓ ઉપસ્થિત થઈ છે એ તમામ મહિલાઓને મહિલા દિવસની હાર્દિક શુભકામનાઓ, ખૂબ ખૂબ શુભેચ્છાઓ. એકબીજાને મળીએ છીએ અને મળવાની સાથે સાથે આપણે જે કાર્ય કરીએ છીએ એની એકબીજાની સાથે આપણે કરીએ છીએ, પણ એ આપણે શું હોય? મારી દીકરી કેનેડા જવાની છે, મારી બહુને આજે 3 મહિના થયા છે, છોકરાની વાત ચાલુ છે, આપણે આ બધી ચર્ચાઓ કરતા હોઈએ. કોઈ દિવસ આપણા માટે ચર્ચા કરે છે? હું શું કરીશ, મારે શું કરવું છે, એના માટે આપણે કોઈ દિવસ વિચારતા જ નથી. રિપોર્ટ LK Star News સુરત.